નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 8 વિષય ગુજરાતી, જેમની અંદર આપણે પાઠ 19 છે એમના વિશે આપણે અભ્યાસ કરી રહ્યા હતા. તો પાઠ 19 જેમનું નામ હતું સાંડ નાથિયો, અંક 2. ત્યારે બીજો અંક ચાલી રહ્યો છે. એમના લેખક ઈશ્વર પેટલીકર. આ પાઠનો પ્રકાર હતો નવલકથાખંડ. આ પાઠની અંદર આપણે પ્રથમ પાઠમાં પહેલા અંકની અંદર આપણે આ જે ઈશ્વર પેટલીકર છે લેખક, એમનો પરિચય આપણે મેળવ્યો હતો. ત્યારબાદ પાઠની અંદર જે કથા વસ્તુ આવે છે એ પણ અર્ધે સુધી આપણે સમજી હતી, અને એના આધારે મેં તમને હોમવર્ક પણ આપ્યું હતું. તો વિદ્યાર્થી મિત્રો, હું એવી આશા રાખું છું કે તમે હોમવર્ક છે એ સારી રીતે પૂર્ણ કરી લીધું હશે, તેમજ એને સારી રીતે પાકું પણ કરી લીધું હશે. હવે આ પાઠ છે એની આપણે સમજૂતી મેળવીશું. તો બધાની પહેલા આપણે પાઠ 1 ની અંદર જે પાઠ આપણે આગળ ભણ્યા એમનો તમને હું ટૂંકમાં પરિચય આપી દઉં. તો બધાની પહેલા તો આ ચંદા નામની જે છોકરી છે એ રૈજી છે. રૈજી એમના પિતાજીનું નામ છે, એ એમનું છેલ્લું સંતાન હતી. ત્યારબાદ લેખક છે એના દેહનું વર્ણન કર્યું છે અને કહ્યું છે કે એને પરણવાના કોડ તો નાતમાં ઘણા બધા પુરુષોને હતા, ઘણા બધા જુવાનિયાના દિલમાં હતા, પણ એક ઘટના એવી બની ગઈ જેના કારણે એમનો હાથ પકડવા માટે કોઈ તૈયાર ન હતું. તો હવે એક વખત એવી કઈ ઘટના બને છે? તો કે એક વખત એક સાંઢ છે, સાંઢ એ ગામમાં આવી પહોંચે છે. આ સાંઢ છે એ ખૂબ જ ખતરનાક હોય છે, એટલા માટે એમનાથી બધા લોકો છે એ ડરી જાય છે. હવે ગામમાં પ્રવેશ કરે છે અને બધા ખેડૂતોએ જે કઈ પણ ખેતરની અંદર વાવણી કરી હોય, જે કઈ પણ વાવ્યું હોય એ પાકને એ ખૂબ જ નુકસાન પહોંચાડે છે. એટલું જ નહીં, પરંતુ એ ખેડૂતોના જે ઢોર હોય, એમની પાસે જે પશુઓ હોય, ગાય છે, ભેંસ છે, બળદ છે, ઘેટા બકરા છે, આ બધાને પણ તે ખૂબ જ નુકસાન પહોંચાડતો હતો. એટલા માટે બધા છે એનાથી ડરતા હતા. હવે આટલું બધું નુકસાન પહોંચાડે તો કોઈને પોસાય નહીં, એટલા માટે ગામના બધા લોકો ભેગા થઈ અને એવું વિચારે છે કે આપણે આ સાંઢ છે એને કેવી રીતે કાબુમાં કરવો. હવે બધા ભેગા થઈ અને વિચારે તો છે, પરંતુ એને નાથવા માટે એ ઉપાય કરે છે કે આપણે એમના પગમાં લાકડું હોય એની બેડી બાંધી દઈ, એટલા માટે દોડી શકે નહીં તો એ કાબુમાં આવી જાય. આવો વિચાર બધા કરે છે ખરા, પણ આવું કરે કોણ? કરવા માટે કોઈ તૈયાર થતું નથી. ત્યારે આ ચંદા છે એ દોર ઉભી ઉભી એમની વાતો સાંભળી રહી હોય છે. પછી એ આગળ આવી અને બધાને કહે છે કે એ પેલા તો એની જયારે એ ભણતી હતી સ્કૂલમાં, એ દરમિયાન એમના શિક્ષકે એમને એક વાર્તા કઈ સંભળાવી હતી. પ્રથમ તો એ વાર્તા છે એ બધા લોકોને સંભળાવે છે કે એક વખત બિલાડીનો ત્રાસ દૂર કરવા માટે ઘણા બધા ઉંદર છે એ ભેગા થાય છે, પરંતુ આ બિલાડી છે એના ત્રાસથી બચવા માટે એક ઉપાય કરે છે કે એના ડોકની અંદર ઘંટ બાંધી દેવો, એટલા માટે એ દૂરથી આવતી હોય ત્યાં જ એનું ઘંટ સંભળાઈ જાય અને બધા ઉંદર છે એ ત્યાંથી નાસી જાય. પરંતુ આ વાતથી બધા ઉંદર સહમત તો થાય છે, પરંતુ આ બિલાડી છે એના ડોકની અંદર ઘંટ બાંધે કોણ? તો એવી જ વાત અહીં કે બધા છે આ સાંઢ છે એને નાથવાનો વિચાર તો કરે છે, પરંતુ આ સાંઢ છે એને નાથે કોણ? નાથવા માટે કોઈ તૈયાર થતું નથી. એટલા માટે ચંદા કહે છે કે એ બધા તો પૂંછડી વગરના ઉંદર હતા, જ્યારે તમે બધા તો પૂંછડી
એલો એ બધા તો પૂંછડી વાળા ઉંદર હતા, જયારે તમે બધા પૂંછડી વગરના ઉંદર છો, એમ કહી અને એ કહે છે કે આ સાંઢ છે એને હું નાખીશ. ત્યારે બધા લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે અને કહે છે કે એ તારું કામ નથી. ત્યારે ચંદા છે એને ચેલેન્જ આપે છે કે જો હું આ સવારે તમે ઉગતા સૂર્યે જ્યારે જ્યાં આ સાંઢ હોય ત્યાં તમે આવજો, પછી તમે મારું પરાક્રમ જોઈજો, અને જો હું આ સાંઢને નાખું તો તમે બધા છે એ તમારી મૂછ મુંડાવી નાખજો. આ બધા લોકો છે એની શરતનો સ્વીકાર કરે છે. અહીં સુધી આપણે આ પાઠ છે એની સમજૂતી મેળવી હતી. તો હવે આપણે આ પાઠની સમજૂતી આગળ મેળવીએ. તો વિદ્યાર્થી મિત્રો, તમારી પાસે હવે અત્યારે હવે તો પાઠ્ય પુસ્તક આવી ગઈ હશે. તો તમે આ પાઠ્ય પુસ્તક છે એનું પેજ નંબર 53 ખોલી અને તમે આગળ અભ્યાસ કરી શકો છો. તો આપણે આગળ જોઈએ. સૂર્યનારાયણે ઊંઘ ખંખેરી, આંખ ઉઘાડી અને ખોલેલી આંખમાંથી તેજના પુંજ પૂર્વમાં છંટાયા ત્યારે નવો ચણિયો ઓઢણીને કાપડું પહેરી હાથમાં ડહકલો લઈ ચંદા વચન પાડતી પાડવા નીકળી પડી હતી. હવે લેખક કહે છે કે જ્યારે સૂર્યનારાયણ છે એ પોતાની ઊંઘ ખખેરી, એટલે કે સરસ મજાનો સૂર્ય ઉગ્યો, સૂર્યોદય થયો ત્યારે, અને એની ખોલેલી આંખમાંથી તેજના પુંજ, પુંજ પુંજ એટલે ઢગલો, પુંજ પુંજ એટલે ઢગલો. તો આ પુંજ ખંખેરી અને પૂર્વમાં છંટાયા, છંટાયા એટલે પથરાયા, છંટાયા પથરાયા. તો જાણે સૂર્યદેવ છે એ પોતાની ઊંઘ ખખેરી અને આ ખોલેલી આંખોમાંથી એના તેજ છે એનો ઢગલો છે એ જાણે પૂર્વ દિશામાં પાથરી રહ્યા હતા, ત્યારે નવો ચણિયો ઓઢણી અને કપડું પહેરી ચંદા છે એ ઢગલો લઈ અને પોતાની પોતાનું જે વચન આપ્યું હતું લોકોને, ગામ લોકોને, એ પાડવા માટે તૈયાર થઈ જાય છે. એનું પરાક્રમ નિરખવા સૂર્ય ઉતાવળે ઊંચે ચડી રહ્યો હતો. સૂર્ય પણ જાણે એનું પરાક્રમ છે એ જોવા માટે ઊંચે સુધી ચડી ગયો હતો. સારું ગામ કુતુહલ વૃત્તિથી જોવા ઉમટ્યું હતું. ગામના બધા લોકો છે કુતુહલ, કુતુહલ એટલે આશ્ચર્યચકિત થવું, આવું આશ્ચર્ય લઈ અને ગામના લોકો છે એ પણ આ ચંદાનું પરાક્રમ જોવા માટે ત્યાં ઉપસ્થિત થયા હતા. એનું પરાક્રમ નિરખવા સૂર્ય ઉતાવળે ઊંચે ચડી રહ્યો હતો. સારું ગામ કુતુહલ વૃત્તિથી જોવા ઉમટ્યું હતું. નિરાશ થયેલો રહીજી છેવટે પુત્રીના રક્ષણ માટે ભલોડા લઈ નીકળ્યો. ભલોડા, ભલોડા એટલે નાનું એવું ભાલું આવે જેને ભલોડા કહેવાય. હવે અહીંયા છે નિરાશ થયેલો, એ પેલા તો એની પુત્રીને ખૂબ જ સમજાવે છે ચંદાને કે તારે એને સાંઢ છે એને પકડવા જવાની જરૂર નથી, તારે એવું કોઈ પરાક્રમ બતાવવાની જરૂર નથી. છતાં પણ ચંદા છે એ એમનું માનતી નથી અને એની સાથે દલીલ પણ કરતી નથી. એટલે છેવટે એમના પિતાજી છે રૈજી એ નિરાશ થઈ અને પુત્રીના રક્ષણ કરવા માટે નાનું ભાલું પોતાની સાથે લઈ અને તે પણ ત્યાં જાય છે. પોતાને અજીત માનતો આખલો રેલવેના રસ્તા આગળ આખી રાત હરાયો માલ ચરી લાંબા પગ કરી પડ્યો હતો. પોતાને અજીત માનતો, અજીત, અજીત એટલે અજોયો. આખલો છે એ પોતાને અજય માનતો હતો કે એને કોઈ પહોંચી શકે નહીં એવો માનતો હતો. એ ગંગકોટના ખેતરમાં જઈ અને ખૂબ ચર્યો હશે એટલે મધ મસ્ત થઈ, આમ સરસ મજાનો તાજો માજો થઈ અને રેલવેના પાટા હતા એની બાજુમાં લાંબા પગ કરી અને સરસ મજાનો પડ્યો હતો, જાણે સરસ મજાનો ઊંઘ લઈ રહ્યો હતો. ગુમાન તો બંનેને હતું, ગુમાન, ગુમાન એટલે અભિમાન.
गुमान तो आ बने ने हतु आखला ने एना बड़नु अने चंदा ने एनी जुवानी नु आखलो छे खूब ज बड़वान हतो एटला माटे अभिमान तो आ बने ने हतु आखलो छे एने पोताना बड़नु अभिमान हतु अने चंदा छे एने पोतानी जुवानी नु अभिमान हतु। चंदाए आखला ने दूर थी जोयो पण एनी गति मां कई मंदता न आवी। मंद एटले धीमू। चंदा छे ए आखला ने दूर थी जोवे छे परंतु एनी गति मां ए पोते जे चालती हती ए गति मां जराय ए धीमी पड़ती नथी। प्रेक्षक तरीके लोको दूर थी जोता हता। प्रेक्षक तरीके लोको छे गामना लोको छे चंदानुं पराक्रम जोवा माटे ભેગા થયા હતા એટલે એ લોકો દૂરથી આ ચંદાનું પરાક્રમ જોઈ રહ્યા હતા ને ગુમાનની સાથે એનો જીવ ન જાય માટે કેટલાકના હાથમાં કામઠા ઉપર તીર પલાળેલા અશ્વની માફક તૈયાર થયા। કામઠા કામઠા એટલે ધનુષ્ય કામઠા કામઠા એટલે ધનુષ્ય। હવે બધા લોકો છે એ પણ ચંદાને બચાવવા માટે પોતાની સાથે ધનુષ્ય અને પલાણેલા અશ્વની માફક એટલે ઘોડા ઉપર સવાર થઈ અને જાણે તૈયાર થયા હતા। ચંદાએ ખેંચતા ફાવે તેમ છરો કમરમાં ખોસ્યો હતો। ચંદા છે એમની પાસે પણ એક છરો હતો કે ખેંચી અને સીધો હુમલો કરી શકાય એટલા માટે ખેંચતા ભાવે એ રીતે એમણે એક છરો છે એમણે પોતાની કમરમાં ખોસ્યો હતો। હાથમાં ડહકલો સોટી પેઠે ઝુલાવતી તે નજીક જતી હતી। એના હાથમાં ડહકલો હતો અને સોટી છે એને ઝુલાવતી ઝુલાવતી એ સાંઢ છે એની નજીક જઈ રહી હતી। બળના અભિમાનમાં મસ્ત વૃષભરાજ દ્રષ્ટિ ઊંચી કરી ચંદાને આવતી જોઈ રહ્યો। હવે બળમાં અભિમાન એ ખૂબ જ બળવાન હતો એટલા માટે આ વૃષભરાજ એટલે અહીં આખલો મોટો આખલો એ દ્રષ્ટિ એટલે નજર ઊંચી કરી અને ચંદા એમની તરફ આવતી હતી એને જોઈ રહ્યો। પુરુષને આંજતી અણિયારી આંખે એ અંજાયો હોય તેમ પડ્યો પડ્યો તાતી રહ્યો હતો। કારણ કે એ સરસ મજાની સુંદર દેખાવડી હતી એટલે પુરુષ કોઈ પણ જોય તો એની આંખ અંજાઈ જતી હતી। તો પુરુષની જે આ આંખલો છે એની પણ આંખ જાણે અંજાઈ ગઈ હોય એમ તે પડ્યો પડ્યો સામે આવતી ચંદાને તાકી રહ્યો હતો। ચંદાએ તેની આંખમાં આંખ પોરવી ત્રાટક રચ્યું। દૂરથી જ મનુષ્ય કે પશુને જોઈ પાછળ પડતો આખલો હજી ઊંચી ડોક કરી એના ભણી તાકી રહ્યો હતો। ભણી ભણી એટલે તરફ હવે બીજું કોઈ પશુ છે કે વ્યક્તિ છે એ એમની નજીક જાય ત્યાં તો આખલો છે એના ઉપર તૂટી પડતો હતો। એ જ આખલો છે એ જ્યારે ચંદા એની સામે આવી રહી હતી ત્યારે એ ચંદાને જોઈ અને ડોક ઊંચી કરી અને તેમના તરફ માત્ર જોઈ રહ્યો હતો। ચંદાએ ખેંચતા ભાવે તેમ છરો કમર એને સ્ત્રી ક્ષુલ્લક લાગતી હતી। ક્ષુલ્લક ક્ષુલ્લક એટલે તુચ્છ એને આ સ્ત્રી છે એ સાવ તુચ્છ લાગતી હતી કે એના સૌંદર્યથી અંજાઈ ગયો હતો। એને કાં તો આ સ્ત્રી છે એ તુચ્છ લાગતી હતી કાં તો એનું રૂપ જોઈ એનું સૌંદર્ય જોઈ અને અંજાઈ ગયો હતો। ગમે તેમ પણ આજે એની પ્રકૃતિમાં પરિવર્તન થયું હતું। પ્રકૃતિ પ્રકૃતિ એટલે સ્વભાવ પરિવર્તન ફેરફાર ગમે તે હોય પરંતુ આજે આ આખલો છે એના સ્વભાવમાં આજે ફેરફાર થયો હતો। કારણ કે એ સામે ચંદા આવતી હતી છતાં પણ એ ઊંચો થયા વગર ઊભો થયા વગર માત્ર એને નિરખી રહ્યો હતો એટલા માટે આજે એના સ્વભાવમાં ફેરફાર થયેલો જોવા મળી રહ્યો હતો।
એક રાતવા છેટું રહ્યું ને ત્વરિત પગલા ઉપાડતી ચંદાના પગ થંભી ગયા. એક રાતવા એટલે સોળ હાથ જેટલા અંતર, એક રાતવા એટલે સોળ હાથ જેટલું અંતર, એટલી એટલા અંતરે છેટી હતી જયારે ચંદા ત્યાં એમના પગ છે એ થંભી ગયા, એટલે એકાએક છે એ ઉભી રહી જાય છે. બ્રેક વાગતા મોટર થમે તેમ, જાણે બ્રેક મારી હોય અને મોટર ઉભી રહી જાય એવી રીતે ચંદા છે એ ઉભી રહી ગઈ હતી. દૂર દૂર થી જોતા લોકોના ટોળામાં ગણગણાટ થઈ રહ્યો. દૂર દૂર થી લોકો છે એમને જોઈ રહ્યા હતા તો એના ટોળાની અંદર ગણગણાટ થવા લાગ્યો. આખરે દી ગઈ, એ તો મોએ બોલે એટલું જ, બધા હતા એટલે ગુમાનમાં ને ગુમાનમાં ત્યાં સુધી ગઈ. એમાંથી કોઈ કે છે એને ઉભી રહેતી જોઈ જાય છે, એટલે થોડે જે લોકો ભેગા થયા હતા એનું પરાક્રમ જોવા માટે, એમાંથી એક જણ બોલે છે કે આખરે તો એ બી ગઈ, આપણે બધા અત્યારે અમે હતા એટલે ગુમાનમાં ને ગુમાનમાં એ થોડીક આગળ ગઈ, પરંતુ હવે તો એ અટકી ગઈ છે. એની વિકરાળ આંખ જોઈ ભલભલા ના હાંજા ગગડી જાય તો એનું શું ગજું? ગજું ગજું એટલે હિંમત. કારણ કે આખલો છે એ હતો જ એટલો ખતરનાક કે લોકો એને દૂરથી જોઈને ભાગી જતા હતા, ત્યારે આ ચંદા છે એ તો છોકરી હતી તો એનું શું ગજું? બધા લોકો છે એ ટોળામાં આવી રીતે ગણગણાટ કરી રહ્યા હતા. રૈજીનો જીવ પડી કે બંધાયો હતો, જેમ અર્જુન લક્ષ્ય પક્ષીનું માથું જ દેખતો હતો તેમ એની નજર ચંદા અને આખલા સિવાય કશું જ દેખતી ન હતી. રૈજી છે એમના પિતાજી છે તો એમનો જીવ છે એ પડી કે બંધાયેલો હતો, એટલે કે એમનો જીવ છે એ તો માત્ર ચંદામાં જ હતો, કારણ કે ચંદા છે એમની પુત્રી હતી. માતા પિતા છે એમનું એનું સંતાન એમને ખૂબ જ વહાલું હોય તો આ તો છે એ સાંઢ ને નાથવા માટે જઈ રહી હતી અને આ સાંઢ છે એ તો ખૂબ જ ખતરનાક હતો, એટલા માટે એમનો જીવ છે એ તો તાળવે ચોટી ગયો હતો, પડી કે બંધાઈ ગયો હતો. જેવી રીતે અર્જુન છે એને જ્યારે એની પરીક્ષા આપવાની હતી ત્યારે એને માત્ર પક્ષીની આંખ જ દેખાતી હતી, એવી જ રીતે આ રૈજી છે એને માત્ર એમની પુત્રી અને પેલો આખલો જ દેખાઈ રહ્યો હતો. ચંદા ઉભી હતી પણ છતાં એની એજ, ચંદા છે એ ઉભી તો રહી ગઈ હતી પરંતુ એની જે છટા હતી એ તો એની એજ હતી. યમરાજા મરણ પથારી ઉપર સૂતેલા પ્રાણીનો આત્મા આંખમાંથી ખેંચે તેમ ત્રાટક રચી પોતાની દ્રષ્ટિની દોરી બનાવી પડેલા આખલાના નેત્રોમાંથી તેણે તેની શક્તિ ખેંચતા હતા. તેનું સૌંદર્ય પીતો હોય તેમ આખલો સર્વ અવયવોનું ચેતન નેત્રોમાં લાવી તાકી રહ્યો હતો. એ તો માત્ર પડ્યો પડ્યો ચંદાને તાકી રહ્યો હતો. હવે લેખક કહે છે કે ચંદા છે એ તો એ જ છટાથી ઊભી હતી પણ જ્યારે કોઈ મરણ પથારીએ પડી હોય અને યમરાજ છે એને લેવા માટે આવ્યા હોય અને એની આંખમાંથી આત્મા ખેંચી લે એમ આ આખલો છે એની આંખમાંથી ચંદા છે એ જાણે દ્રષ્ટિ ખેંચી રહી હોય એવું લાગી રહ્યું હતું અને આખલાના નેત્રોમાંથી તે શક્તિ ખેંચતી હતી તેનું સૌંદર્ય અને આખલો છે એ જાણે તેનું સૌંદર્ય પીતો હોય, કારણ કે આગળ જ વર્ણન કરી દીધું કે ચંદા છે એ ખૂબ જ સુંદર હતી તો આખલો છે એ જાણે એનું સૌંદર્ય પીતો હોય એમ એ સર્વ અવયવોનું ચેતન નેત્રોમાં લાવી તાકી રહ્યો હતો. એવી રીતે એ ચંદાને સામે ઉભેલી જોઈ અને તેને તાકી રહ્યો હતો. તો વિદ્યાર્થી મિત્રો અહીં આ પાઠ છે એ આપણે પૂર્ણ કરીએ છીએ. વધુ માહિતી છે આ પાઠ આગળ છે એ આપણે આવતા અંકની અંદર આનો અભ્યાસ આપણે કરીશું. અત્યારે મેં જે કંઈ પણ સમજાવ્યું એના આધારે હું તમને જે કંઈ પણ હોમવર્ક આપું એ સારી રીતે સારા અવસરે અને સાથે સાથે પાકું પણ કરી લેજો, જેના કારણે પરીક્ષામાં તમારે માત્ર નજર ફેરવવાની રહે. તો વિદ્યાર્થી મિત્રો આ અંક છે અહીં પૂર્ણ થાય છે. વધુ સમજૂતી છે એ આપણે આવતા અંકની અંદર મેળવીશું. નમસ્કાર.